નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, જ્ઞાન સેતુ કાર્યક્રમ અંતર્ગત જે આપણો બ્રિજ કોર્સ છે તેની અંદર ધોરણ 5ના અંગ્રેજી વિષયનું ચેપ્ટર નંબર 8 અને 9નું આજે આપણે સોલ્યુશન જોવાના છીએ. તેમાં ચેપ્ટર નંબર 8 છે થિંગ્સ ઇન માય બેગ્સ, એટલે કે મારા બેગની વસ્તુઓ, તો મારા દફતરની અંદર જે વસ્તુઓ છે તેના નામ. થિંગ્સ ઇન માય બેગમાં એટલે કે મારા દફતરની વસ્તુઓ, તો મારા દફતરની અંદર એટલે કે બેગ એટલે બેગ થાય, બુક્સ છે, નોટબુક્સ, કંપાસ બોક્સ, ત્યારબાદ લંચ બોક્સ, કલર્સ, પેન્સિલ, ઇરેઝર, સ્કેલ, બોટલ, શાર્પનર, આ બધી વસ્તુઓ મારા બેગમાં હોય છે. પછી ખોટો અક્ષર શબ્દ મૂકી શબ્દ પૂર્ણ કરો. મેં અહીં જવાબ લખેલા છે, તમે પણ જોઈને લખી દેજો. પછી આગળનો પ્રશ્ન જોઈએ તો જોડકા જોડો. તો જોડકા જોડો એમાં એક સાઈડ આપણને ગુજરાતી નામ આપેલા છે અને બીજી સાઈડ તેના અંગ્રેજી શબ્દ નામ લખેલા છે. તો પેન્સિલ છે, તો પેન્સિલને આપણે 4 નંબર સાથે જોડી દઈશું, કારણ કે જ્યાં આપણને પેન્સિલનો સ્પેલિંગ આપેલો છે. ત્યારબાદ છે રબર, તો રબરને આપણે ઇરેઝર સાથે જોડીએ. સંચો, સંચોને આપણે શાર્પનર સાથે જોડીએ. ફૂટપટ્ટી, ફૂટપટ્ટીને આપણે સ્કેલ સાથે જોડીએ. ત્યારબાદ દફતરને આપણે બેગ સાથે જોડીએ. ત્યારબાદ તમારી બેગમાં કઈ કઈ વસ્તુઓ કેટલી છે તે લખો. તો બેગ 1 છે, ઇરેઝર 3 છે, બુક્સ 4 છે, પેન્સિલ 2 છે, કલર 6 છે અને નોટબુક 10 છે, એટલે કે 10 છે. પછી આગળનો પ્રશ્ન જોઈએ. અહીં છે ચેપ્ટર નંબર 9 ચાલુ થાય છે. પેટ એનિમલ્સ, પેટ એલિમેન્ટ્સ એનિમલ્સ એટલે કે થાય પાલતુ પ્રાણીઓ. ડોગ, કેટ, રેટ, કાવ, ઓક્સ, બફેલો, ડોંકી, કેમલ, આ બધા આપણા પાલતુ પ્રાણીઓ છે. ડોગ એટલે કૂતરો, કેટ એટલે બિલાડી, રેટ એટલે ઉંદર, કાવ એટલે ગાય, ત્યારબાદ ઓક્સ એટલે બળદ, વફેલો એટલે ભેંસ, ડોંકી એટલે ગધેડો, કેમલ એટલે ઊંટ, ત્યારબાદ હોર્સ એટલે ઘોડો અને ગોટ એટલે બકરી. ખૂટતો અક્ષર મૂકી શબ્દ પૂર્ણ કરો. અહીં આપણે ખૂટતો અક્ષર મૂકીને શબ્દ પૂર્ણ કરવાનો છે. મેં બધા જવાબ લખેલા છે, તમે પણ જોઈને લખી લેજો. પછી આગળનો પ્રશ્ન છે જોડકા જોડો. એક સાઈડ આપણને ગુજરાતી નામ આપેલા છે, બીજી સાઈડ આપણે તેના ઇંગ્લિશ નામ લખેલા છે, તો બંનેને જોડવાનું છે. પહેલું છે ભેંસ, ભેંસને અંગ્રેજીમાં કહેવાય બફેલો, તો એને આપણે બફેલો સાથે જોડી દઈએ. ત્યારબાદ છે ડોંકી એટલે કે ગધેડો, ગધેડોને અંગ્રેજીમાં કહેવાય ડોંકી, તો એને આપણે ડોંકી સાથે જોડી દઈએ. ત્યારબાદ ત્રીજું છે ઘોડો, ઘોડોને અંગ્રેજીમાં હોર્સ કહેવાય, તો તેને આપણે હોર્સ સાથે જોડી દઈએ. ત્યારબાદ છે ઊંટ, ઊંટને અંગ્રેજીમાં કેમલ કહેવાય, તો આપણે તેને કેમલ સાથે જોડી દઈએ. ત્યારબાદ છે બળદ, બળદને અંગ્રેજીમાં ઓક્સ કહેવાય, તો તેને આપણે ઓક્સ સાથે જોડી દઈએ. અહીંયા આપણને એક સરસ મજાના કૂતરાનું વર્ણન કરેલું છે. ત્યાં લખેલું છે ડોગ, ધીસ ઇઝ અ ડોગ, ઇટ હેઝ અ 2 આઈઝ, ઇટ હેઝ અ 2 ઇયર્સ, ઇટ હેઝ અ માઉથ, ઇટ હેઝ અ 4 લેગ્સ, ઇટ હેઝ અ ટેલ, ઇટ ઇઝ અ ગોલુ. ત્યારબાદ આપણે એવું સેમ એવું જ વાક્ય કાવ વિશે લખવાના છે. અહીં આપણે ગાયનું ચિત્ર ચોંટાડવાનું છે. તો મેં અહીં ગાયનું એક સરસ મજાનું ચિત્ર દોર્યું છે, પરંતુ તમારે અહીં ગાયનું ચિત્ર ચોંટાડવાનું છે. ત્યારબાદ કાવનો સ્પેલિંગ લખીશું, ત્યાં લખીશું ધીસ ઇઝ કાવ, ઇટ હેઝ અ 4 લેગ, ઇટ હેઝ અ 2 આઈઝ, ઇટ હેઝ અ 2 ઇયર્સ, ઇટ હેઝ અ ટેલ. ત્યારબાદ એ બાકીના જે વાક્યો છે તે તમારે જાતે લખવાની ટ્રાય કરવાની છે. પછી આગળ જોઈએ. નીચે આપેલા ચિત્રમાં રંગપૂરી હાથીના અંગોના નામ લખો. આપણે હાથીના અંગો છે તેમાં સરસ મજાનો રંગ પૂરવાનો છે અને તેના અંગોના નામ લખવાના છે. અહીં આપણને આઈસ લખેલું છે, માઉથ લખેલું છે, ટ્રંક છે, સ્ટોમક છે, તેનું નેઇલ છે, લેગ છે, ટેલ છે અને ઇયર છે. તમારે આ જોઈને નામ લખી નાખજો. પછી આગળનો પ્રશ્ન, હાથીનું વર્ણન વાંચો. અહીં હાથીનું વર્ણન કરેલું છે, તેનું આપણે વર્ણન વાંચવાનું છે. અહીં લખ્યું છે ધીસ ઇઝ એન એલિફન્ટ, ઇટ ઇઝ અ બિગ એનિમલ, ઇટ હેઝ અ ટ્રંક, ઇટ હેઝ અ 4 લેગ્સ, ઇટ હેઝ અ શોર્ટ ટેલ, ઇટ હેઝ અ 2 આઈઝ, ઇટ હેઝ અ 2 બિગ ઇયર, ઇટ હેઝ અ 2 લોંગ ટ્રંક્સ અને ઇટ હેઝ અ માઉથ. ધન્યવાદ મિત્રો, આ વિડીયોને ધ્યાનપૂર્વક જોવા બદલ અને સાંભળવા બદલ. અને તમને સોલ્યુશન મળી ગયું હશે. હજી આવા બીજા સોલ્યુશન જોઈતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, જેથી આ પ્રકારના સોલ્યુશન તમને મળતા રહેશે અમારી ચેનલ પર. અને હજુ